પ્રસન્ન ચંદ્ર બધું ખૂટી ગયું. એમને એમ છે હું રાજા છું, મારા હાથમાં બે બાજુબંધ છે. એમને બે બાજુબંધ લીધા હાથમાં, પેલા બે સૈનિક છે ને મારો ખાતા, બે બાજુબંધ ગયા, હાર લાવ્યા, સુદર્શન ચક્ર ની જેમ હાર આમ ફેંક્યું. બધું કલ્પના છે, કોઈ શરીર ઉપર એક પણ કુછ નહીં, સાધુ છે. મન શું ના કરાવે, મન લઈ જાય સ્વર્ગમાં, મનથી નરક મોજા. સબ કુછ ડિપેન્ડ અપોન યોર માઇન્ડ. બધાનો આધાર, બધાનું કેન્દ્ર સ્થાન હોય તો મન છે. એ વાત જુદી છે. તમારા વિચારને સારા રાખવા માટે તમારે વાતાવરણ સારું રાખવું. એટલું 100% એક કલાક અહીંયા બેઠા છો, અત્યારે કોઈ નબળા વિચાર આવશે ખરા? નહીં આવે, નહીં આવે. અને એની જગ્યાએ તમે ઘરે બેઠા હો કે કારખાનામાં બેઠા હોત, હા, દર 2 મિનિટે હું ચાલતું હોત, હે, પંચાયત કે બીજું કઈ, એક કલાક માટે તમે કેટલા પાપથી બચી ગયા? બીકોઝ ડિપેન્ડ અપોન યોર એન્વાયરમેન્ટ. આ એન્વાયરમેન્ટ, આ ઉપાશ્રયમાં પગ મૂકો, આ દેરાસરની અંદર સવારે આવો છો, તમારું મન કેટલું હેપી 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 થઈ જાય, પ્રસન્ન 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 થઈ જાય. મનને પ્રસન્ન રાખવું પડશે. કર્મના બંધથી બચવા માટે મનને સતત શુભમાં રમતું રાખવું પડશે. પ્રસન્ન ચંદ્ર પાસે બધું શુભ હતું, પણ એક નિમિત્ત મળ્યું, ખાતમ. જો અશુભ સ્થાનની અંદરથી રહીને શુભના વિચાર કરવા અઘરા છે, પણ શુભના સ્થાનમાં આવ્યા પછી અશુભમાં ચાલ્યા જવું બહુ ઈઝી છે, ઈઝી છે. કારણ કે અનંત કાળથી આ આત્માને સંસ્કાર શુભના વધારે છે કે અશુભના છે? અશુભના છે. ગટર ચૂથવાના ધંધા કર્યા છે. અનંત કાળમાં આપણે માન સરોવરના રાજહંસ ઓછા બન્યા છીએ, વિષ્ટા ચૂતતા ડુક્કરના ભાવ વધારે કર્યા છે. ડુક્કરની પાસે તમે દૂધપાક પણ મૂકી દો, ડુક્કરની પાસે વિષ્ઠા પણ મૂકી દો, ડુક્કર ક્યાં જાય? જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશો વિજય મહારાજ આ શબ્દોમાં વાત કરે, મજ્જત યજ્ઞ કિલા જ્ઞાને વિષ્ઠાયામી વસુ કર જ્ઞાની નિમત જતી જ્ઞાને મરા રહી માનસે. અજ્ઞાની અને જ્ઞાનીમાં ફરક છે. અજ્ઞાની પાસે દૂધપાક મૂકી દો અને વિષ્ઠા મૂકો, એ દૂધપાકને એવોઇડ કરશે, વિષ્ઠામાં ચાલુ જાય, એટલે કે નબળામાં ચાલુ જાય. અને જ્ઞાનીની પાસે બે ચીજ મૂકી દો, જ્ઞાની કહી દેશે, ભાઈ સંસારની વાત શા માટે અહીંયા લાવો છો, મારી પાસે ધર્મ સિવાય કોઈ વાત નહીં કરવા. 60 થી ઉપરના માતા પિતા જેટલા બેઠા છે એમને કહી દઉં, તમે રિટાયરમેન્ટ લઈ લો. આર યુ રેડી? નહીં કારખાને નહીં જવાનું. 60 થી ઉપરના કેટલા છે? ખાલી આંગળી ઊંચી કરો ભાઈઓમાં. 60 આપ, ખુરશી વાળા બધા 60 મૂકો. જો અહીંયા આટલા છે તો અહીંયા ડબલ છે, ગણવાની આપણે જરૂર નથી, આંગળી ઊંચી કરવાની જરૂર નથી. પણ એ 60 થી ઉપરના ને એટલું કહું, આવતીકાલથી કારખાને જવાનું બંધ. અને આ બહેનોને કહું, આવતીકાલથી રસોડામાં પગ નહીં મૂકવા. કેટલા કર્મથી બચી જશો, કેટલા? આફ્ટર 60 પછી તો યુટર્ન લેવો જોઈએ, યુટર્ન. 70 અને 75 થાય તો બોનસ સમજો, 80 અને 85 જાય તો બોનાન્ઝા, મેગા બોનસ સમજો. બાકી 60 પછી ગમે ત્યારે તમને આવતા ભવની ટિકિટ ફાટી શકે એમ છે, આયુષ્ય કર્મ ગમે ત્યારે બંધાઈ શકે એમ છે. અને જો તમારું મન કારખાનામાં જ રખડતું હોય, કિચનમાં જ રખડતું હશે, અને એવા ટાઈમે તમારું આયુષ્ય બંધાશે, કયો તો ખરા કઈ ગતિનું બંધાશે.